16 नंबर और 16 प्रश्न नंबर 8 पहला क्रम में बनने बाकी आपेली छे એટલે એક એક ક્રમ માં બદલાશે જવાબ ની અંદર નીચેની માહિતી પરથી પ્રિયલનો ડિસેમ્બર 2015 નો બેંક સ્લિપ મેળ તૈયાર કરો ડિસેમ્બર મહિનાનો કીધેલો છે પણ તારીખ આપેલી નથી બેંક સ્લિપ મેળ નિશ્ચિત મુદ્દતને અંતે મોટા ભાગે દર મહિનાને અંતે તો ડિસેમ્બર મહિનામાં અંતની તારીખ કઈ હોય તો લખાશે 31/12/15 નો બેંક સ્લિપ મેળ હવે બંને વિગત આપેલી છે જો રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ અને પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ બંને બાકી આપેલી છે તો આપણે દાખલાની શરૂઆત શેનાથી કરીશું રોકડ મેળ લખો ચોપડીના હાસ્યમાં બેંક સિલક મેળ જે દિવસનો બનાવતા હોઈએ બેંક સિલક મેળ જે દિવસનો બનાવતા હોય એ દિવસની બાકીથી દાખલાની શરૂઆત કરવી હવે બોલજો કઈ બાકી લેવાશે એમાં રોકડ મેળ ની લેવાશે કે પાસબુક ની કારણ કે એની બાકી કઈ છે 31/12 તો લખાશે શું ઉપર રોકડ મેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ રોકડ મેળ પ્રમાણે બેંક ઓવરડ્રાફ્ટ જમા બાકી કેટલી 710 પછીમાં તારીખ કેટલી છે 1/12 ધારો કે બંનેમાં 31/12 હોત તો શું કરત આપણે તો ઉપરની બાકીથી દાખલાની શરૂઆત કરવાની નીચેની બાકીથી દાખલાનો અથવા નીચેની બાકીથી દાખલાની શરૂઆત કરવાની અને ઉપરની બાકીથી દાખલાનો નંબર 2 બેંકમાં ભરેલો ચેક અને પાસબુકમાં જમા કર્યાની તારીખ ચેક બેંકમાં ભરેલો છે પણ એ પાસબુકમાં જમા થયેલો નથી બધા દાખલામાં વ્યવહાર આવે બેંકમાં ભરે પરંતુ પાસબુકમાં જમા નહીં થયેલ પહેલો ચેક જો તો બેંકમાં કયા મહિનામાં ભરેલો છે બાજુમાં જો જમા ક્યારે થયો 12મા મહિનામાં ભર્યો 12મા મહિનામાં જમા થઈ ગયો કહેવાય સેમ મંથ છે બીજો ચેક જો કયા મહિનામાં ભરેલો જમા ક્યારે થયો જમા થઈ ગયો ગણાય ત્રીજો ચેક ક્યારે ભર્યો જમા ક્યારે થયો જમા થયો ગણાય બાકી કેટલી રકમ 4600 સામે ખરાની નિશાની ચોથો છે ક્યારે ભરેલો જમા ક્યારે થયો જમા થયો કે ભાઈ ખરાની નિશાની કયા કયા ચેકની નોંધ થશે છેલ્લા બે બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ છે કેટલા 4600 અને 1500 સરવાળો 6100 નંબર 2 ચેક લખેલા છે પરંતુ બેંકમાં રજૂ થયા લખાશે લખેલ પરંતુ બેંકમાં રજૂ નહીં થયેલ છે પહેલો ચેક કયા મહિનામાં લખેલો બેંકમાં રજૂ ક્યારે થયો રજૂ થઈ ગયો કહેવાય બીજો ક્યારે લખેલો રજૂ ક્યારે થયો રજૂ થયો કહેવાય ખરાની નિશાની ત્રીજો ચેક ક્યારે લખેલો રજૂ ક્યારે થયો
રજૂ થઈ ગયો કહેવાય. ચોથો છે ક્યારે લખેલો, રજૂ ક્યારે થયો, રજૂ થયો કહેવાય. ખરાની નિશાની કઈ કઈ રકમ આવશે? 9,300, 10,600 જમા કરેલ વ્યાજ 400 રોકડ મેળ માં ભૂલથી વ્યય બાજુ. વ્યય બાજુ એટલે બેંકે જમા કર્યું, આપણે પણ જમા કર્યું. બેંકે જમા કરેલું હોય તો આપણે શું કરવું પડે? આપણે પણ જમા કરી દીધી. નંબર 4, આમાં નંબર કયો આવશે? 3, કારણ કે શરૂઆતની બાકી અહીંયા એનો ક્રમ આવતો નથી. બેંકે જમા કરેલ વ્યાજ રોકડ મેળમાં પણ જમા બાજુ નોંધાય. બેંક જમા કરે તો આપણે કરવું પડે ઉધાર, પણ આપણે પણ ભૂલથી શું કરી નાખ્યું? જમા. ચલો, બેંકે પાસબુકમાં જમા કરેલું છે. પાસબુકમાં શું કરેલું છે? તો એ વસ્તુ રોકડ મેળમાં શું કરેલું છે? બેંકે જમા કેટલા કર્યા? 400. તો આપણે શું કરવા જોઈતા હતા? 400 ઉધાર. તો એમ જી કે આપણે પણ શું કર્યું? જમા. પાસબુકમાં પણ જમા થયા, રોકડ મેળમાં પણ શું થયા? જમા. પાસબુકમાં પણ જમા થયા, રોકડ મેળમાં પણ જમા થયા. બોલો હવે શું થશે? ભૂલ સુધારવા ડબલ રકમ આવશે. ઉધાર બાજુ ડબલ રકમ એટલે કેટલી? 800. ડબલ રકમ શું કામ? એક પહેલું, આ જમા કરેલા છે, એ ઉધાર નથી કર્યા, એના ઉધાર કરવા કેટલા? 400. અને બીજું, આ ભૂલથી જમા કરી દીધા છે, એ ભૂલ સુધારવા બીજા કેટલા? 400. તો કુલ મળીને ઉધાર કેટલા થશે? 800. બેંકે પ્રિયલવતી ડિવિડન્ડના વસૂલ કરેલા છે, જેની નોંધ રોકડ મેળમાં કરવામાં આવી નથી. લખાશે નંબર 4, બેંકે આપણા વતી વસૂલ કરેલ ડિવિડન્ડ. ચલો, ડિવિડન્ડ કોને નોંધ કરી દીધી છે? બેંકે. તો ક્યાં બાકી છે? ડિવિડન્ડ આપણા માટે આવક ગણાય કે ખર્ચ? આવક થાય તો રોકડ આવે કે રોકડ જાય? રોકડ આવે તો રોકડ મેળમાં ઉધાર. પાસબુકમાં જમા. કોણે નોંધ કરી દીધી? પાસબુકે. તો ક્યાં બાકી? રોકડ મેળમાં. કઈ બાજુ? ઉધાર બાજુ. કેટલા? 300. ઓવરડ્રાફ્ટ વ્યાજના બેંકે પાસબુકમાં નોંધેલા છે, પણ ક્યાં બાકી છે? સ્પષ્ટ કીધું છે, ક્યાં બાકી છે? બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ રોકડ મેળમાં નોંધાયેલ નથી. સ્પષ્ટ કીધું છે, ક્યાં બાકી છે? તો આપણને ખબર પડી જોઈએ કે બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ એ ધંધા માટે ખર્ચ ગણાય કે આવક? ખર્ચ ગણાશે. ખર્ચ ગણાય તો રોકડ આવે કે રોકડ જાય? બોલો, રોકડ જાય. તો કોણે નોંધી દીધા? અહીંયા નોંધ થઈ ગઈ. તો બાકી કોની નોંધ? બોલો, કઈ બાજુ? જમા બાજુ. 120. સમજાવ્યું આ? નંબર 7, ચેક દ્વારા કરેલા વેચાણના 2300 બેંકે પ્રિયલના અંગત ખાતામાં નોંધેલા છે. ચેકથી શું કરેલું છે? વેચાણ. પ્રિયલના અંગત ખાતામાં નોંધાયેલા છે. હવે અંગત ખાતું એટલે શું એ ધ્યાનથી સમજજો. વેપારી આપણે જે હિસાબો બનાવીએ
એ ધંધા ના બનાવીએ કે માલિક ના અંગત હિસાબ બનાવીએ? માલિક ના અંગત હિસાબો આપણે બનાવતા નથી. ચેક થી શું કરેલું છે? વેચાણ. ચેક થી વેચાણ કરેલું છે. વેચાણ કરેલું હોય તો માલ આપવો પડે, બદલામાં આપણને શું મળે? ચેક. નાણા મળે ચેક થી મળેલા છે. ચેક થી મળે તો ચેક આવે કે ચેક જાય? આવે. ચેક આવે તો રોકડ મેળમાં હવે રોકડ મેળમાં આપણે ઉધાર કરી દીધું. રોકડ મેળમાં આપણા બે પ્રકારના ખાતા હોય. એક કોનું ખાતું? ધંધા. અને બીજું સેમ બેંકમાં પણ કેટલા ખાતા છે? બે. ધંધાનું અને કોની ભૂલ આપણે નહીં સુધારવાની? અંગતની. અંગત ખાતાની કોઈ આપણે ભૂલ સુધારવાની? ધંધાના ખાતામાં ભૂલ થઈ હોય તો જ સુધારવાની. એવું શા માટે? આપણે બેંક સિલક મેળ કોનો બનાવીએ છે? તો ધંધામાં ભૂલ થઈ હોય તો જ સુધારવાની. માલિકના અંગત ખાતામાં ભૂલ થઈ હોય એ આપણે સુધારવાની? ફરીથી વાંચું છું. ચેક થી વેચાણ કરેલું છે તો ચેક આવે કે ચેક જાય? આવે. ચેક આવે તો રોકડ મેળમાં ઉધાર, પાસબુકમાં રોકડ મેળમાં ઉધાર તો કર્યા, પણ બેંકે પાસબુકમાં શું કર્યું? પ્રિયલના અંગત ખાતામાં નોંધી દીધા. પ્રિયલના અંગત ખાતામાં કેટલા નોંધી દીધા? આપણે રોકડ મેળમાં ઉધાર કયા ખાતામાં કર્યા? ધંધાના ખાતા. બેંકે જમા તો કર્યા પણ ધંધાના ખાતાની જગ્યાએ કયા ખાતામાં કર્યા? બોલો શું અસર આવશે? રોકડ મેળમાં તો ધંધામાં ઉધાર થઈ ગયું છે, પાસબુકમાં ધંધાના ખાતામાં જમા થયું છે. અહીંયા જમા તો થઈ ગયું છે પણ એ શેમાં થયું છે? અંગત. અંગત ખાતામાં જમા થયું છે. ધેટ મીન્સ જમા થયું નથી. શેમાં જમા થવું જોઈએ? ધંધાના ખાતામાં. તો ધંધાના ખાતામાં જમા નથી થયા તો ધંધાના ખાતામાં કેટલા જમા કરી દેવાના? 2300. નંબર 6. ચેક થી કરેલ વેચાણના ધંધાના ચેક થી કરેલ વેચાણના માલિક નું નામ શું? પ્રિયલ છે ને? પ્રિયલ ના અંગત ખાતામાં જમા થયેલ છે, નોંધાયેલ છે. વિગત માં તેમ હોય તો ચાલે. નંબર આગળ. પ્રિયલની વિનંતી થી બેંકે ઉધારેલ બેંક ચાર્જિસ જતા કરેલા છે, જેની નોંધ રોકડ મેળમાં કરેલી. બેંક ચાર્જિસ શું કરેલો છે? જતો કરેલો છે. નંબર 7. બેંકે જતો કરેલી બેંક ચાર્જિસ ઉદાહરણમાં જમા કરેલ એવો શબ્દ છે અને અહીંયા છે જતા કરેલા છે. ઉદાહરણમાં એવું છે જમા કરેલ તો આપણે ઉધાર કરી દેવાનો, અહીંયા જતા કરેલ છે નો મતલબ શું થાય? લીધેલા નહીં અને લઈ લીધા હોય તો પાછા આપી દીધા. જતા કર્યા એટલે શું? લેવાના હોય પૈસા લીધા નહીં, અથવા લઈ લીધા હોય તો એ પૈસા રિટર્ન કરી દીધા. પ્રિયલની વિનંતીથી બેંકે ઉધારેલ ચાર્જિસ. બેંકે શું કરેલો? ઉધારેલો. બેંક ઉધારે તો બેંક ઉધાર શેમાં કરે? પાસબુકમાં. બેંકે કેટલા ઉધાર કર્યા? 380. પ્રિયલની વિનંતીથી બેંકે ઉધારેલો બેંક ચાર્જિસ. બેંક બેંક ચાર્જિસ શું કામ ગણે? આપણને સેવા આપી એના બદલામાં. એટલે બેંકે કેટલો ચાર્જ ગણી નાખ્યો? 380. પછી વ્યક્તિ હોય ને માલિક, એ રોજ બરોજ બેંકમાં જતો હોય ને તો બેંક સાથે વ્યવહારો સારા થઈ જાય, સંબંધો સુધરે, સારા થાય.
અમુક આપણે રેગ્યુલર કસ્ટમર જઈએ ને બેંકમાં તો લાઈનમાં ઉભું રહેવું પડે, જવાબ ન આપે. જ્યારે રોજબરોજના કરંટ ખાતાવાળા ખાતેદાર હોય ને, એ લોકોને 5 વાગ્યા પછી પૈસા ભરવા જઈએ ને તોય લઈ લે, અને આપણે 4 વાગ્યા પછી જઈએ ને તોય ન લે. એ વ્યક્તિને રોજબરોજના હજારો લાખોના વ્યવહારો થતા હોય અને આપણે 5 વર્ષે 2000 રૂપિયા ભરવા ગયા હોય, તો એવા ધંધાદારી સંબંધો સાચવવા માટે બેંક એ લોકોને સેવા આપે, વધારાની સેવા. શું કામ? તો કે ગ્રાહક બેંક પ્રત્યે આકર્ષાય અને બેંકમાં ખાતું ખોલાવે. તો બેંકે 380 રૂપિયા ગણી લખ્યા અને લખી પણ નાખ્યા. પછી પ્રિયલે બેંકને વિનંતી કરી કે ભાઈ આ 380 શું કરવા તમે લખો છો, એ જવા દો ને. એટલે બેંકે શું કર્યું, એ પૈસા જતા કર્યા. એટલે બેંકે એ પૈસા શું કરી દીધેલા હતા, ઉધાર. બેંકે પૈસા શું કરી દીધા હતા, હવે એ પૈસા જતા કર્યા. આપણા ખાતામાંથી પણ એ પૈસા શું થઈ ગયા હોય, જમા. બેંકે એ પૈસા 380 એક વખત એના ખાતામાં શું કરી દીધા, ઉધાર. તો આપણે પણ શું કરી દીધા, જમા. પરિવર્તન. બેંકે ઉધાર્યા કેટલા, 380. આપણને કેમ ખબર પડે બેંકે આ પૈસા ગણ્યા છે? આપણે પાસબુકમાં જોઈએ તો બેંકે ઉધાર કર્યા તો આપણે શું કરી દીધા, જમા. તો આપણે જમા કર્યા પછી એમ થયું કે આ પૈસા તો ખોટા ગણી નાખ્યા છે, એટલે બેંકને આપણે શું વિનંતી કરી કે આ પૈસા કેન્સલ કરી દો. કેન્સલ કરી દો તો એ પૈસા આપણને મળે કે આપણે ચૂકવવા પડે? આપણને મળે. આપણને મળે તો આપણી પાસે પૈસા ઉપર કે છે કે આવે કે જાય? આવે. તો કઈ બાજુ, ઉધાર બાજુ 380. આમ તો એવું લાગે કે અહીંયા તો ઉધાર જમા બે થઈ ગયું છે, પણ પછીની પ્રોસેસ છે. બેંકે ઉધાર્યા, આપણે જમા કરી દીધા, પછી બેંકે પ્રિયલને વિનંતી કરી કે તમે 380 તમે જે ઉધારેલા છે ને એ તમે જમા કરી દો. એટલે બેંકે પાસબુકમાં આ નાણા 380 જમા કરી દીધા. એટલે આપણે એને રોકડ વેમાં કરવા પડશે ઉધાર. ઉધાર સાઈડ લખવાના થશે 380.